જય કાળ ભૈરવ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો હું તમને આ વિડીયોની અંદર જાણકારી આપીશ તેત્રીસ કરોડ દેવી દેવતા વિશે તો ચાલો મિત્રો વિડીયોને આપણે શરૂ કરીએ મિત્રો ગ્રંથોની અંદર એમ કહેવામાં આવે છે કે તેત્રીસ કોટી દેવી દેવતા છે હવે કોટી શબ્દના મિત્રો બે અર્થ થાય છે પહેલો અર્થ પ્રકાર અને બીજો અર્થ છે કરોડ તો અમુક માણસો એમ કહેશે કે તેત્રીસ કરોડ દેવી દેવતા છે અને અમુક માણસો એમ કહે છે કે તેત્રીસ પ્રકારના દેવી દેવતા છે મિત્રો આપણે આ જે રહસ્યમય જાણકારી ચેનલ છે તેના ઉપર મેં એક વિડીયો અપલોડ કર્યો તો ઉનાકુટીના રહસ્ય વિશે તેનું મિત્રો એ રહસ્ય છે કે ત્યાં દેવી દેવતાઓની મૂર્તિ છે પણ કેટલી નવ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું મૂર્તિ એટલે કે એક કરોડમાં એક મૂર્તિ ઓછી છે તેથી મિત્રો તે જગ્યા રહસ્યમય જગ્યા કહેવાય છે તેની સાથે મિત્રો એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે તેમાં કહેવામાં આવે છે ભગવાન શિવ સહિત બધા જ દેવી દેવતાઓ એક જગ્યાએ જઈ રહ્યા હતા એવામાં રાત્રિનો સમય થયો અને ઉના કોટી આવ્યું અને ત્યાં મિત્રો બધા જ દેવી દેવતાઓએ વિશ્રામ કર્યો અને ભગવાન શિવે કીધું કે આપણે સૂર્ય ઉગે એ પહેલાં આ જગ્યા મેલી અને આપણે જતું રહેવાનું છે પણ મિત્રો જ્યારે હવારમાં સૂર્ય ઉગ્યો એ પહેલાં મિત્રો ભગવાન શિવ એક જ જાગી ગયા હતા અને બાકીના બધા જ દેવી દેવતાઓ સૂતા હતા જેથી મિત્રો ભગવાન શિવે બધા જ દેવી દેવતાઓને શ્રાપ આપ્યો જેથી આજે નવ લાખ નવ્વાણું હજાર નવ્વાણું દેવી દેવતા જે રહ્યા તે પથ્થરની મૂર્તિ બની ગયા એટલે હું તમને એમ કહેવા માગું છું કે આ જે કથા છે તેમાં એક કરોડ દેવી દેવતાનો ઉલ્લેખ કરવામાં આવે છે અને મિત્રો આ ગ્રંથની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાનો ઉલ્લેખ કરવામાં આવે છે જેના બે અર્થ થાય છે એક તો પ્રકાર અને એક તો કરોડ હવે મિત્રો હું તમને જે તેત્રીસ પ્રકારના દેવી દેવતા છે એના નામ જણાવી દઉં કે તેત્રીસ પ્રકારના દેવી દેવતામાં કોણ આવે તો બાર આવે આદિત્ય જેના નામ કંઈક આવા છે અશુમાન અર્જમન ઇન્દ્ર ત્વષ્ટા ધાતુ પર્જન્ય પૂષા ભંગ મિત્ર વરુણ વ્યવસ્થાન અને વિષ્ણુ આ બાર આદિત્ય છે ત્યાર પછી આવે છે આઠ વસુ જેના નામ કંઈક આવી રીતે છે આપ ધ્રુવ સોમ ધર અનિલ અનલ પ્રયુષ અને પ્રભાસ ત્યાર પછી મિત્રો આવે છે અગિયાર રુદ્ર જેના નામ કંઈક આવી રીતે છે શુંભ પિનાકી ગિરીશ સ્થાણુ ભંગ ભાવ સદાશિવ શિવ હર સર્વ અને મિત્રો કપાલી આ મિત્રો અગિયાર રુદ્ર છે ત્યાર પછી મિત્રો આવે છે બે અશ્વિની કુમાર ના સત્ય અને દ્રસ્ત્ર આ મિત્રો બે અશ્વિની કુમાર છે બાર આદિત્ય પ્લસ આઠ વસુ પ્લસ અગિયાર રુદ્ર પ્લસ બે હશે વિનિકુમાર આ બધાને ભેગા કર્યું એટલે તેત્રીસ થાય છે તો મિત્રો આ આવે છે તેત્રીસ પ્રકારના દેવી દેવતા અને મિત્રો વિડીયોના કમેન્ટમાં લખી અને જણાવજો કે તેત્રીસ કરોડ દેવી દેવતા છે કે તેત્રીસ પ્રકારના દેવી દેવતા છે તમને કઈ વાત હાંચી લાગે છે તે વિડીયોના કમેન્ટમાં લખી અને જણાવજો તો મિત્રો વિડીયોમાં આટલું જ તે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો તો જય કાળ ભૈરો મિત્રો જય બોલેના હર મહાદેવ વર